વેલકમ ફ્રેન્ડ્સ, હું છું મોહિન. તમે જોઈ રહ્યા છો ટેકનિકલ કાઠિયાવાડી. આજે આપણે ફિલ્મ રિવ્યૂ કરીશું પાનીપત. ફિલ્મની સ્ટારકાસ્ટની વાત કરીએ તો ફિલ્મની અંદર અર્જુન કપૂર, કૃતિ સેનન અને સંજય દત્ત છે. અને ફિલ્મનું ડાયરેક્ટ કર્યું છે આશુતોષ ગોવારીકરે. આશુતોષ ગોવારીકરની ફિલ્મ પાનીપત ઐતિહાસિક ઘટના પર આધારિત છે. તેમાં રચનાત્મક સ્વતંત્રતાની સાથે સાથે પાનીપતની ત્રીજી લડાઈ દેખાડવામાં આવી છે. આ લડાઈ અફઘાનિસ્તાનના શાસક અહમદ શાહ અબ્દાલી અને મરાઠા વચ્ચે થઈ હતી. ઇતિહાસમાં આ લડાઈને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ફિલ્મની સ્ટોરીની વાત કરીએ તો સદાશિવરાવ ભાઉ એટલે કે અર્જુન કપૂર પોતાના કઝિન નાના સાહેબ પેશવા એટલે કે મોનીશ બહલની મરાઠા આર્મીનો કુશળ કમાન્ડર છે. ઉદગીર નિઝામને હરાવ્યા બાદ સદાશિવરાવને અહમદ શાહ અબ્દાલી વિરુદ્ધ લડનારી મરાઠા સેનાનો પ્રમુખ બનાવવામાં આવે છે. અહમદ શાહ અબ્દાલી એટલે કે સંજય દત્ત નજીબુદ્દોલા સાથે મળીને મરાઠાઓની વિરુદ્ધ યુદ્ધ મેદાનમાં ઉતરી જાય છે. ફિલ્મમાં એ સમયના ભારતીય રાજ્યો વચ્ચે રાજકારણ દર્શાવ્યું છે, જ્યારે રાજ્યો જ એકબીજા સામે જૂથવાદ અને ષડયંત્ર કરતા હતા. ફિલ્મમાં મરાઠાની વીરતાની સાથે સાથે સદાશિવરાવ ભાઉ અને પાર્વતીબાઈની પ્રેમ કહાની પણ દર્શાવવામાં આવી છે. અર્જુન કપૂર અને કૃતિ સેનનની કેમિસ્ટ્રી ફિલ્મનો એક મોટો પ્લસ પોઈન્ટ છે. ફિલ્મમાં કૃતિ સેનનની એક્ટિંગ ખૂબ સારી છે. અર્જુન કપૂર આખા ફિલ્મમાં ઠીકઠાક છે, જ્યારે ક્લાઇમેક્સમાં તે જામે છે. સંજય દત્ત પોતાના પાત્રમાં જામે છે અને અહમદ શાહ અબ્દાલીના રૂપમાં ડરાવનો લાગે છે. ફિલ્મમાં સહયોગી કલાકારોના રૂપમાં મોનીશ બહલ, પદ્મિની કોલ્હાપુરે, જિન્નત અમાન અને નવાબ સાહેબ પોતપોતાના પાત્રો સાથે સારો ન્યાય કર્યો છે. ફિલ્મમાં સેટ અને ડિઝાઇન્સ પાછળ તગડો ખર્ચ કરવામાં આવ્યો છે, જે ફિલ્મમાં દેખાય છે. ફિલ્મમાં અજય અને અતુલનું મ્યુઝિક સારું છે, જે ફિલ્મમાં તમારો મૂડ બનાવી દેશે. જો તમે ઐતિહાસિક યુદ્ધ આધારિત ફિલ્મો જોવાના શોખીન હોય તો આ ફિલ્મ તમે જોઈ શકો છો.